माननीय वडाप्रधानशीए आपेला मूल मंत्र घरे रहो सुरक्षित रहो स्वस्थ रहो अने जवाबदार बनो तथा जवाबदार बनाओ थी शुरू करू छू। लॉकडाउन ना त्रीजा तबक्का में संक्रमण ने फैलातू रोकवा माटे शक्य तेटली वधु सघन कामगिरी करवामां आवी रहेल छे। तारीख 17/5/2020 सुधी चालनार आ तबक्कामां तंत्र तरफथी लेवायेल निर्णयोना असरकारक अमलीकरण माटे पुलिस तमाम तक्केदारी साथे कामगिरी करी रही छे। हजू पण प्रतिबंधित सेवाओ अने दुकानो चालू होवानी बाबत ध्याने आवी रही छे अने ते अंगे केसो करवामां आवी रह्या छे। सांजना 7 થી સવારે 7 વાગ્યા સુધી તમામ પ્રકારના સેવાઓ બંધ રાખવા અંગેની ગાઈડલાઈન પણ શક્ય તેટલો કડક અમલ કરાવવામાં આવી રહ્યા છે। લોકોના આંતરજિલ્લા અવરજવર નિયમો અનુસાર જ થાય તે માટે પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ માટે બસમાં પણ નિયત સંખ્યામાં મુસાફરો બેસાડવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેની કાળજી પણ લેવામાં આવી રહ્યા છે। શ્રમિકોને વતન મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે। આ પ્રક્રિયામાં શ્રમિકો ધીરજપૂર્વક સહકાર આપે તે સુનિશ્ચિત કરવા પોલીસ અધિકારીઓને શ્રમિક વસાહતોની રૂબરૂ મુલાકાત લે તેવી સૂચના કરવામાં આવેલ છે। સંક્રમણ વધુ હોય તેવા સંવેદનશીલ વિસ્તારોમાં અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે। ખાસ કરીને રેડ ઝોન અને તેમાં આવેલા કન્ટેનમેન્ટ એરિયામાં સંક્રમણ ઘટે અને આવા વિસ્તારોમાંથી સંક્રમણ બહાર વિસ્તારોમાં ફેલાય નહીં તે માટે શક્ય જેટલા વધુ ફોર્સ સાથે પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે। અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ કન્ટેનમેન્ટ એરિયાના બહારના ભાગે તથા અંદરના ભાગે પેરામિલિટરી સહિતનો પૂરતું બંદોબસ્ત ફાળવીને લોકોને બિનજરૂરી અવરજવર અટકાવવા સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવેલ છે। આવા વિસ્તારોમાંથી સંક્રમણ બહાર ના જાય તે માટે આવા વિસ્તારો કોર્ડન કરવામાં આવેલ છે। આ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। કન્ટેનમેન્ટ એરિયામાં લોકોની મૂવમેન્ટ ઘટાડવા અંગેના માઇક્રો મેનેજમેન્ટ માટે સ્થાનિક આગેવાનોને પણ સહકાર લેવામાં આવી રહ્યા છે। જ્યાં સંક્રમણ વધુ થવા સંભવ હોય ત્યાં સાવચેતીના ભાગરૂપે આવા વિસ્તાર અથવા જિલ્લામાં પ્રવેશબંધી કરીને નવા પ્રતિબંધો પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા છે। ખાસ કરીને મોટા શહેરોને ગામડા સાથે જોડતા રસ્તાઓ ઉપર પણ વિશેષ બંદોબસ્ત રાખીને વોચ રાખવામાં આવી રહ્યા છે। આવા નિર્ણયો સંક્રમિત વિસ્તારમાંથી અન્ય વિસ્તારોમાં સંક્રમણ ના ફેલાય અને લોકોને સંક્રમણથી બચાવી શકાય તે માટે લેવામાં આવેલા છે, જેથી આ પ્રક્રિયામાં લોકો સહયોગ કરે તે જરૂરી છે। આવા પ્રતિબંધો મર્યાદિત સમય માટે હોય છે। આવા નિર્ણયો લોકોને થોડું સમય અવગણતા પરે પરંતુ આવી અવગણતા ભોગવીને પણ લોકો તંત્રને સહકાર આપશે તો જ આ સંક્રમણને વધતા આપને અટકાવી શકીશું। જેથી મારે લોકોને અપીલ છે કે પોલીસને સહયોગ આપો અને જાતે જ
લોકડાઉનનું અમલ કરો. તંત્ર તરફથી જે વ્યવસ્થા થાય છે તેમાં સહયોગ આપી ડિસિપ્લિન રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખો. લોકોને ફરી અપીલ છે કે જ્યારે પણ અનિવાર્ય કારણસર બહાર નીકળે ત્યારે માસ્કનો ઉપયોગ અવશ્ય કરે. આવશ્યક ચીજ વસ્તુ લેવા માટે નીકળતા લોકોને પણ ભીડ ન થાય તેની અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની કાળજી લેવી જોઈએ. કોરોના વાયરસના સંક્રમણ સામેની આ લાંબી લડાઈમાં આપને જાતને સંક્રમણથી બચાવવા માટે માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગને જીવનનો ભાગ બનાવીને લડવાનું છે, જેથી આપણે સૌ તમામ પ્રકારની સાવચેતી રાખીએ અને અન્ય લોકોને પણ સાવચેત રહેવા જણાવીએ. ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 551 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. હાલ સુધીમાં 2,17,427 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. સોસાયટીના સીસીટીવી દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ 16 ગુના દાખલ કરી 23 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ 665 ગુનામાં 926 લોકોની ધરપકડ પણ થયેલ છે. લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવશે અને જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાને આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 192 ગુના દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 12,243 ગુનાઓ દાખલ કરી કુલ 22,559 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ 79 ગુના દાખલ કરીને 74 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ 3,032 ગુના નોંધી કુલ 4,156 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી અથવા અફવા અંગેના 20 ગુના દાખલ થયેલ છે. આજ સુધીમાં આવા કુલ 754 ગુનાઓમાં કુલ 1,561 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે 23 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ 708 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે. એએનપીઆરના એનાલિસિસથી ગઈકાલે 40 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 1,370 ગુનાઓ દાખલ થયેલ છે. વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 212 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 3,506 ગુનાઓ દાખલ થયેલ છે. પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જેમાં કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે 62 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 1,181 ગુનાઓ દાખલ થયેલ છે. જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2,131, ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા 710, અન્ય ગુનાઓ 479, ગઈકાલના કુલ ગુના 3,320, આજ દિન સુધીના કુલ ગુના 1,51,514, આરોપી અટક કરેલાની સંખ્યા 3,891, જપ્ત થયેલ વાહનોની સંખ્યા 5,596.